હેલો ફ્રેન્ડ્સ, ચાલો પર્યાવરણમાં આપણે પ્રકરણ 6 માં આગળ વધીએ. તો હવે પછી આપણે જોઈશું કે વાવ કેવી હોય છે. વાવના પણ 4 પ્રકાર હોય છે. તો ચાલો આપણે વાવ વિશે માહિતી લઈએ. વાવ, તમે ક્યારેક વાવ જોઈ છે? હા, કેવી આવે વાવ? તમે ફરવા ગયા હોય ને ત્યારે તમે જોયું હોય, દાદર નીચે ઉતરીને પાણી હોય તો એને કહેવાય વાવ. તો ચાલો આપણે એવી ઘણી બધી વાવનો પરિચય પણ લઈએ, ચિત્ર દ્વારા તેનો પરિચય લઈએ. તો ચાલો આપણે વાવ વિશે પરિચય લઈએ. તો વાવના 4 પ્રકાર છે, જે તમે અહીં જોઈ રહ્યા છો. પહેલો પ્રકાર છે નંદા. તો તેનો પ્રવેશ દ્વાર 1 હોય છે. બીજો છે ભદ્રા. ભદ્રા વાવનો પ્રવેશ દ્વાર 2 હોય છે. ત્રીજો પ્રકાર છે જયા. તો જયા વાવના પ્રવેશ દ્વાર 3 હોય છે, તમે ચિત્રમાં જોઈ શકો છો. ત્યાર પછી ચોથો પ્રકાર છે વિજયા. તો વિજયાના 4 પ્રવેશ દ્વાર હોય છે. તો તમને ચિત્ર સમજાયું ને? હા, આ રીતે વાવના પ્રકાર હોય છે. ચાલો આપણે વાવના બીજા ચિત્રો જોઈએ. તો તમે જોયું ને કે કેટલી બધી વાવ હોય છે. અને હા, વાવના આપણે કેટલા પ્રકાર જોયા? 4 પ્રકાર. તો એમાં સૌથી પહેલું હતું નંદા. નંદા વાવનો પ્રવેશ દ્વાર 1 હોય છે. ત્યાર પછી જોયું તો ભદ્રા. ભદ્રા વાવનો પ્રવેશ દ્વાર 2 હોય છે. ત્યાર પછી જયા, તેના પ્રવેશ દ્વાર 3 હોય છે. અને વિજયાના 4 હોય છે. આ રીતે 1 પ્રવેશ દ્વાર, 2 પ્રવેશ દ્વાર, 3 પ્રવેશ દ્વાર અને 4 પ્રવેશ દ્વાર. નંદા, ભદ્રા, જયા અને વિજયા, આ 4 વાવનો આપણે પરિચય લીધો. તો આ પ્રકારની 4 વાવ હોય છે. હવે તમને એવું થશે કે વરી આ વાવના દાદર નીચે કેમ જવા પડે છે, એટલે કે આ વાવમાં આપણે નીચે કેમ ઉતરવું પડે છે? તો એ તો પહેલાના જમાનાની હતી. અત્યારે આપણે જોઈએ ને કે પાણીને આપણે ખેંચીને ઉપર લાવીએ છીએ, બરાબર ને? પણ પહેલાના જમાનામાં શું હતું ખબર? આપણે નીચે જવું પડે પાણી લેવા માટે, જવું પડે ને, તો એને શું કહેવાય? વાવ. તો વાવની વ્યાખ્યા આપણે નક્કી કરી લઈએ. કૂવામાંથી પાણી ખેંચવાને બદલે લોકો, એટલે કે આપણે દાદર ઉતરીને પાણી નીચે લેવા જઈએ છીએ, તેને આપણે વાવ કહીએ છીએ. તો આ વાવનો પરિચય છે. તો આપણે ઘણી બધી વાવનો પરિચય લીધો અને તેના પ્રકારો વિશે પણ જોયું. તો આપણે વાવ વિશે તો ઘણી બધી માહિતી લીધી, પણ તમને એવો પ્રશ્ન થાય છે કે આ વાવ શું કરવા બનાવવામાં આવે છે? તો ઘણા વર્ષો પહેલાં ઘણા બધા લોકો પોતાના કાફલા સાથે, એટલે કે તમને ખબર હોય તો વણઝારા, કે એ એક જગ્યાએ રહેતા હતા નહીં, પણ એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે. તો એવા મુસાફરો માટે તેઓને તરસ લાગે અને તેઓને પાણી પૂરું પાડી શકાય તે હેતુથી તે સમયના લોકોએ વાવ બાંધવામાં આવી હતી. તો આ રીતે વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે આપણે થોડું આગળ વધીએ. ત્યારબાદ હવે તમારે તમારા વડીલને પૂછવાનું છે કે જ્યારે તમારી ઉંમરના તેઓ હતા ત્યારે પાણી કઈ રીતે મેળવતા હતા. તો મારો અનુભવ હું કહું કે હું જ્યારે નાની હતી ત્યારે મારા વડીલો કઈ રીતે પાણી મેળવતા હતા, તો મોટે ભાગે તો મેં પણ એ રીતે જોયું છે કે અમે
કૂવામાંથી પાણી લેતા હતા. ત્યારબાદ દૂર સુધી કૂવા પાસે જઈને કૂવામાંથી પાણી ખેંચીને અમે પાણી મેળવતા હતા. અને અત્યારના સમયમાં આપણે પાણી કઈ રીતે લઈએ છીએ? હા, આપણા ઘરમાં રસોડામાં નળ હોય છે અને ત્યાં આપણને પાણી મળી રહે છે. મળે છે ને? હા, પણ પહેલાંના જમાનામાં આવું હતું નહીં. તમારા વડીલોને પૂછી જોજો કે તેઓ પાણી મેળવવા માટે પણ કેટલી બધી મહેનત કરતા હતા, અને અત્યારે આપણે પાણી માટે કોઈ પ્રકારની મહેનત કરતા નથી. પાણી આપણી પાસે આવી જ જાય છે. હવે પહેલાંના જમાનામાં મુસાફરો મુસાફરી કરતા હતા ત્યારે મુસાફરો માટે પરબ બાંધવામાં આવતી કે તેમાંથી તેઓને પાણી મળી રહે છે. અને અત્યારે આપણે મુસાફરી કરીએ કે આપણે કશે ફરવા નીકળીએ ત્યારે આપણે શું કરીએ છીએ? હા, આપણે દુકાનમાંથી પાણીની બોટલ લઈએ છીએ. કેવી રીતે? હા, પૈસા આપીને લઈએ છીએ ને. પણ પહેલાંના જમાનામાં એવું હતું નહીં. પહેલાંના જમાનામાં મુસાફરોને પરબ મળી રહેતી હતી કે ત્યાંથી તેઓ પાણી પી શકે છે, અને તેના માટે તેઓએ કોઈ પ્રકારના પૈસા કે કંઈ પણ આપવું પડતું ન હતું. પણ અત્યારે આપણે જોઈએ તો આપણે કશે પણ હોટલ પાસે ઊભા રાખીએ તો આપણે પાણીની બોટલ ખરીદવી પડે છે. મફત પાણી મળે છે? નહીં, આપણને પાણી મફત મળતું નથી. તો ત્યારે મુસાફરો આ રીતે પાણી મેળવતા હતા, અને અત્યારે આપણે પાણી મેળવવા માટે પૈસા ચૂકવવા પડે છે. હવે આપણે એક નવા મુદ્દા પર વાત કરીએ. તો આપણો નવો મુદ્દો છે પાણી સાથે જોડાયેલા રિવાજ. હવે આ તો આપણા માટે નવો મુદ્દો છે, કારણ કે આપણે અત્યાર સુધી ઘણા બધા રિવાજોમાં બંધાઈએ છીએ. અને પણ આ પાણી સાથે કઈ રીતે રિવાજ બાંધી શકાય? તો પહેલાંના જમાનામાં અથવા અત્યારે પણ ઘણા લોકો પાણી મેળવે છે. ક્યાંથી? કોઈક વહેણામાંથી, કોઈ ઝરણામાંથી, કોઈ વાવ, કોઈ કૂવામાંથી મેળવે છે ને. તો આ બધા જે સ્ત્રોત છે તેનાથી તેઓને પાણી મળે છે. હવે રિવાજ કઈ રીતે બંધાય છે? તો પહેલાંના જમાનામાં વરસાદ પડે અને તેનાથી જો તરાવ, વાવ કે એ બધું ભરાઈ જાય ત્યારે તે ગામના લોકો એ તરાવની આજુબાજુ ઉજવણી કરે છે. ક્યારે? જ્યારે તહેવાર હોય ત્યારે. તો એ રીતે તેઓ પાણી સાથે રિવાજમાં બંધાયેલા હોય છે. તો આ રીતે પહેલાંના લોકો અથવા તમારા વડીલોને પણ પૂછજો કે શું તેઓ કોઈ પાણી સાથે રિવાજ બાંધી શક્યા છે, કે આવી કોઈ પ્રથા હતી. જોજો, સાચું જ છે, હા, પાણી સાથે તેઓ બંધાયેલા હતા. હવે એવું જ એક ઉદાહરણ આપણે ઉત્તરાખંડની એક નવોધાનું જોઈએ. તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોધાને જુઓ. લગ્ન પછી તે નવા ગામમાં આવી છે. તે ઝરણા અથવા તરાવને પગે લાગે છે. ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલાં વરસાદનું પાણી જ્યારે નદી કે તરાવમાં આવે ત્યારે તેના વધામણાનો ઉત્સવ કરી પૂજા કરે છે. શહેરોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે. નવોધા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે. શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ છીએ? તો આનો વિચાર તમે કરજો કે જો આપણું જીવન પાણી વગર હોય તો આપણી હાલત શું થાય. તો આપણે પણ આ નવોધાની જેમ પાણીની પૂજા કરવી જોઈએ, તેની કિંમત જાણવી જોઈએ. તો આપણે ઉદાહરણમાં જોયું ને કે નવોધા એ પાણી મેળવે છે અને એ જ પાણીની તે પૂજા પણ કરે છે. તો આ રીતે ત્યારના જમાનામાં પાણીની કિંમત હતી. હવે આપણે જોઈએ તો ગુજરાતમાં ઘણા એવા રાજ્યો છે કે જેમાં તરાવ છલકાઈ જાય છે, બરાબર ને? તમારા ગામમાં પણ હશે કે જ્યારે વરસાદની ઋતુ હોય ત્યારે પાણીથી તરાવ છલકાઈ જાય છે. હવે પહેલાંના જમાનામાં એવું પણ હતું કે જ્યારે તરાવ છલકાય ને ત્યારે તે દિવસે રજા હોય છે, અને
તે દિવસે મેઘલાડુ પણ વહેંચવામાં આવે છે. તો આ રીતે આપણે બધા પણ પાણીના રિવાજ સાથે જોડાયેલા છીએ. તો તમને સમજ પડી ગઈ ને કે આપણે પાણી સાથે કેવા રિવાજ બાંધીએ છીએ. અને હા, જ્યારે પણ આપણે સૂર્યદેવને આપણે અર્પણ કરીએ તો આપણે જળ અર્પણ કરીએ છીએ, તો એ પણ એક રિવાજ છે ને. ત્યાર પછી આપણે ગંગા નદીના પાણીમાં સ્નાન કરીએ છીએ તો એને પવિત્ર ગણવામાં આવે છે, તો એ પણ એક રિવાજ છે, પાણી સાથે જોડાયેલો છે ને. હવે આપણે પાણી વિશે તો ઘણી બધી માહિતી લઈ લીધી, પણ એ પાણીને રાખવા માટેના પાત્રની વાત કરીએ તો અત્યારે આપણે જોઈએ તો મોટે ભાગે બધાના ઘરમાં ફિલ્ટર પાણીનું હશે છે ને. આપણે પહેલાના જમાનાની વાત કરીએ તો ત્યારે તાંબા અથવા પિત્તળના વાસણમાં કે ઘડામાં પાણી રાખવામાં આવતું હતું. અને અત્યારે આપણે જોઈએ તો માટીના ઘણા બધા ડિઝાઇનવાળા માટલા મળે છે, એમાં આપણે પાણી રાખી શકીએ છીએ. અને એનાથી વિશેષ જો જોઈએ તો ઘણાના ઘરમાં ફિલ્ટર પાણીનું હોય છે અને તેમાં તેઓ પાણી રાખે છે. તમે વિચારો કે પહેલાં કેવું હતું અને અત્યારે આપણે જોઈએ તો કેવું છે, છે ને ફરક? હા, તો ચાલો આપણે એવા વાસણોની પણ ચર્ચા કરી લઈએ કે કઈ રીતના પહેલાંના વાસણોમાં પાણી હતું અને એ પાણી જ્યાંથી પણ આવતું હતું એ પાણીની વ્યવસ્થા કેવી હતી, તો એનો પણ આપણે ચિત્ર દ્વારા પરિચય લઈ લઈએ. શું તમારા ઘરે પાણી ભરવાના ખાસ ઘડા છે? જુઓ, આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે. બીજા ચિત્રમાં ચણકાત ધરાવતો પિત્તળનો ઘડો જોઈ શકાય છે. પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરોનું કોતરણી કામ જોવા મળે છે. તમે ચિત્રમાં જોઈ શક્યા છો કે કેટલું સરસ કોતરણી કરેલું છે. કંઈક મુખમાંથી પાણી આવતું હોય ને એવું લાગે છે, દેખાય છે તમને? તમે આવું દ્રશ્ય ક્યાંક જોયું છે? તો અહીં તમને બે પાત્ર જોવા મળે છે. પહેલા ચિત્રનું પાત્ર છે એ તાંબાનો ઘડો છે અને બીજું ચિત્ર છે તેમાં પિત્તળનો ઘડો છે. પિત્તળનો ઘડો જુઓ કેટલો ચણકાત ધરાવે છે. તો ચાલો આપણે તાંબાના વાસણો અને પિત્તળના વાસણોના થોડા ચિત્રો જોઈએ, તમે ધ્યાનથી જોજો. તો આ છે પિત્તળનું વાસણ અને આ છે તાંબાના વાસણ. હવે પછી પાણીની કિંમત હજી વધારે સમજવી હોય તો આપણે ફરીથી મળીશું નવા ટોપિક સાથે. બાય.